છો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવો, બરાબર છે? તો આપણે વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવો. તમે પ્રકરણ 7માં અભ્યાસ કર્યો કે બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે. શું કહે છે કે બધી વનસ્પતિને વૃદ્ધિ એટલે કે ઉગવા માટે શું જરૂરી છે? તો કે પાણી જરૂરી હોય છે. વનસ્પતિઓ આ પાણીની કેટલી માત્રામાં ઉપયોગ તેનો ખોરાક લે છે, બરાબર? બીજો કહે છે, બાષ્પોત્સર્જન વિશે વાંચતા રહે છે. તેણે સ્વયં પૂછ્યું છે કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરતી ઘઉંની વનસ્પતિ કેટલા પાણી બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવે છે? તો કે તેણે જાણકારી મેળવી કે આ ઘટાડો લગભગ 500 લિટર છે, જે મોટી 25 ડોલ ભરાય તેટલું પાણી હોય. શું હવે તમે તે કલ્પના કરી શકો છો કે જંગલો, પાક તથા ઘાસના મેદાનો દ્વારા કુલ મળીને કેટલી પાણી ગુમાવે છે, બરાબર છે? શું કહે છે? તો કે એક છોડ 500 લિટર પાણી ગુમાવે, એટલે કે 25 ડોલ જેટલું. તો આખું જે ખેતર છે એ કેટલું પાણી જોતું હશે, બરાબર છે? ગુમાવે એટલે કે જોતું હશે. બનાવવા માટે કરે છે તથા કેટલાક જથ્થાનો પોતાના વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે. વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે છે. શું તમને પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 યાદ છે, જેમાં તમે પર્ણો દ્વારા પાણીના બાષ્પોત્સર્જનની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું? હવામાન પાણીની બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે. શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે? ના, આ પાણી પુનઃપ્રાપ્ત થઈ જાય છે અને આપણે પાછું મળે છે. શું કહે છે કે જે સમુદ્રમાં પાણી હોય છે, બાષ્પોત્સર્જનની ઉપર ચડે છે, એ શું થઈ જાય? લુપ્ત, એટલે કે આપણને પછી સાવ મળે છે કે સાવ પાણી મળતું નથી, બરાબર છે? તો શું કહે છે કે ના, આપણને જે પાણી છે એ પુનઃપ્રાપ્ત થાય છે. એટલે પુનઃપ્રાપ્ત એટલે શું કે ફરીથી આપણને મળે છે. વાદળ કેવી રીતે બને છે તે, બરાબર? તો કે પાણીથી ભરેલો ગ્લાસ લો, તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો, તેમાં બરફ નાખો, 1 કે 2 મિનિટ રાહ જુઓ. ગ્લાસની બહારની સપાટી પર થતા પરાવર્તનનું અવલોકન કરો. ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા ક્યાંથી આવે છે? બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે. હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે. સંઘનિતની આ ક્રિયાને આપણે પ્રકરણ 5ના પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો. શું થાય? સંઘનિત એટલે શું? કે જે બરફ હોય એ શું થશે? તો કે બરફ ઓગળશે તે, બરાબર છે? હવે કે છે, પહેલી એ શિયાળામાં સવારે ઘાસ ઉપર ઝાકળના બૂંદો જોયા હતા. શું તમે પણ શિયાળાની ઋતુમાં સવારે પર્ણો અથવા તો ધાતુની સપાટી જેમ કે લોખંડની જાળી તથા દરવાજા પર આવા ઝાકળના ટીપા જોયા છે? શું આ પણ સંઘર્ષનું કારણ છે? શું તમે ઉનાળાની સવારે આવું જોયું છે? બરાબર. તો કે હા, જે ઝાકળ હોય એના શું હોય? તો કે એના ટીપા દેખાતા હોય છે, બરાબર ને? અને આપણે જે બરફવાળો પાણીનો ગ્લાસ હોય છે એમાં શું થાય? તો કે એમાં બી ટીપા બાજતા હોય. તો કે પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ કેવી રીતે થાય છે? જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઓછું થતું જાય છે. જેમ જેમ હવા પર જાય છે તેમ તે ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે, જેને જળકણિકા અથવા તો જળબિંદુઓ કહે છે. આ જ નાની નાની જળકણિકાઓ વાયુમાં તળે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે, બરાબર? શું થાય છે? તો કે જે ઝીણા ઝીણા જે પાણીના બૂંદો હોય છે એ શું કરે છે? તો કે જળકણિકા તરીકે દેખાય છે અને વાયુ ઉપર તળે છે. એટલે શું થશે? વાયુ એટલે કે હવામાં જે તળતા હોય છે તે, એટલે આપણે દેખાય છે. તો કે વાદળા સ્વરૂપે દેખાય છે. વાદળું એટલે શું છે? તો કે પાણીનું ભરેલું હોય છે એટલે શું કહેવાય છે? તો કે એને વાદળું કહેવામાં આવે છે. આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે અને કે નીચે તરફ પડવા લાગે છે. આ નીચે તરફ પડતા પાણીમાં ટીપાઓને વરસાદ કહે છે. વિશેષ રૂપમાં તે કળા અથવા તો બરફ સ્વરૂપે પડે છે. આ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે. વાદળો બને છે અને વરસાદ કળા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પ્રાપ્ત થાય છે. હવે કે છે, મહાસાગર તરફ, બરાબર છે? મહાસાગર તરફ એટલે કે મહાસાગર આપણે જોઈએ તો કે વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલ પાણીનું શું થાય છે? બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી છે. વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલા મોટાભાગનું પાણી મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે. તે વિવિધ રીતો
દ્વારા થાય છે. પર્વતો પર રહેલો બરફ ઓગળીને પાણી બને છે. આ પાણી પહાડો પરથી ઝરણા તથા તો નદીઓ સ્વરૂપે નીચે આવે છે. કેટલુંક પાણી જે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપ કહી જાય છે. મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં મહાસાગર ભળી જાય છે તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. વરસાદનું પાણી સરોવર તથા તળાવોને ભરી દે છે. વરસાદના પાણીનો કેટલાક ભાગમાં ભૂમિ દ્વારા શોષણ થાય છે. બરાબર, એટલે ભૂમિ દ્વારા શોષણ એટલે શું કે જમીનમાં જે અંદર ઉતરતું હોય એને શું કહેવાય? તો કે એને ભૂમિ દ્વારા શોષણ કહેવાય. અને માટીમાં વિલુપ્ત થઈ જાય છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અથવા તો બાષ્પોત્સર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે. બાકીનું પાણી ધીમે ધીમે ભૂમિમાં નીચેની તરફ ઉતરતું જાય છે. આ પાણીમાંથી મોટાભાગનું પાણી આપણને ભૂગર્ભ જળ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય છે. કુવાઓનું ભરણ ભૂમિ જળ દ્વારા થાય છે. આ પ્રકારે કેટલા સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ છે? હેન્ડપંપ તથા બોર કુવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂગર્ભ જળમાંથી જ આવે છે. જે જગ્યાઓ પર વધારે હેન્ડપંપ અથવા તો બોર કુવા હોય છે તેવી જગ્યાએ ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી કામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો એક ચિંતા વિષય છે. ભૂગર્ભ જળમાં એટલે કે જે આપણે જમીનનું પાણી હોય એમાં ઘટાડો થાય એ એક શું થશે? તો કે એક ચિંતાનો વિષય છે. શું કામે? તો કે આપણે હેન્ડપંપ દ્વારા બરાબર ને આપણે સબમરીન દ્વારા પાણી શેમાંથી મળે? તો કે ભૂગર્ભ જળ, એટલે કે આપણે જે જમીનમાં પાણી રહેલું છે એમાંથી આપણને પાણી મળે છે. એટલે એ પાણીનો ઘટાડો થશે તો એ પાણી આપણને કેવું થશે? તો કે એ ચિંતાજનક વિષય, એટલે કે આપણને ફરી પાછું પાણી મળી શકે એમ ન પી મળી શકે. કારણ કે દરિયાનું પાણી તો આપણે પી શકતા નથી. એટલા માટે પહેલીએ એક ચિંતાની તમારી સાથે રજૂઆત કરવા માંગે છે. તો કે આ એવા વિસ્તારમાં જ્યાં વનસ્પતિઓ સંખ્યા ઓછી છે અથવા બિલકુલ નથી તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં જમીન ક્રોપિંગ ઠકાયેલી હોય છે. એવી જમીનમાં પાણીનું ઉતરવું ઘણું ઓછું થાય છે જેનાથી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. વરસાદના વહેતા પાણી સાથે જમીન ઉપર પડ પણ ધોવાઈ જાય છે. શું કહે છે કે બરાબર પહેલ એમ કહેવા માંગે છે કે ઘણા એવા વિસ્તાર છે જેમાં વનસ્પતિ નથી બરાબર અને આપણે સિમેન્ટના રસ્તા છે એ સિમેન્ટના રસ્તામાં પાણી છે. પાણી શું થઈ જશે? વહી જશે અને જમીન ધોવાણ થશે, એટલે કે જમીન ધોવાઈ જશે. બરાબર છે? તો એમાં તમારે એ પાણી છે એ જમીનમાં પહોંચશે નહીં ને પાણી એમનેમ તમારું જતું રહેશે. હવે આપણે એ જાણીએ છીએ કે જમીનની સપાટી પર રહેલી વરસાદી રૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય છે. આ પ્રકારે પાણી પૃથ્વી ઉપરની સપાટી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ કરા તથા બરફના સ્વરૂપે પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરમાં પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્રને જળચક્ર કહે છે. સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર નિરંતર પ્રક્રિયા છે. આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવણી રાખે છે. હવે કે જો વરસાદ વધુ પડે તો શું થાય? બરાબર, વરસાદ વધુ પડશે તો શું થશે? તો કે વરસાદ વધુ પડશે તો ચારે બાજુ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદનો સમય અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે. તો કે વિશ્વના કેટલા ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે જ્યારે એવા પણ સ્થાન છે જ્યાં વરસાદ કેટલા દિવસ માટે જ પડતો હોય છે. બરાબર છે? તો કે આપણા દેશમાં મુખ્ય વરસાદ ચોમાસામાં પડે છે અને મુખ્ય ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે. મોટાભાગના પાકની રોપણી વરસાદ ઉપર આધાર રાખે. શું કહે છે કે આપણા દેશમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રમાણમાં વરસાદ પડતો હોય છે. બરાબર, અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછો હોય. બરાબર, અને આપણે શું છે? તો કે આપણે ચોમાસામાં જ આપણે વરસાદ પડે છે, એટલે કે ગરમીઓના દિવસો હોય એ જાય પછી આપણને ઠંડીની રાહત મળે ત્યારે આપણને વરસાદ પડે છે. પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે અને ભારે વરસાદથી નદીઓ સરોવર તથા તળાવોના જળાશય વધી જાય છે. તેવું થવાથી પાણી એક મોટો વિસ્તારમાં ફેલાય છે, પૂરમાં પાણી મળે છે. તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીથી ડૂબાડી શકે છે. આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ તથા માનવજીવનને નુકસાન થાય છે. શું કહે છે કે આટલો બધો વરસાદ પડશે તો એ વરસાદ શું કરશે? તો કે પૂરમાં પાણી રમશે. પરિણમશે એટલે શું? કે પૂર સર્જાશે.
અને ઘણી બધી સંપત્તિ, પાક, પાલતુ પ્રાણી, માનવજીવનને નુકસાન એવું બધું પહોંચાડશે. પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે તે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગો પર સપાઈ કે મૃત્યુ પામે છે. ફસાઈને શું થાય છે તો કે મૃત્યુ પામે. બરાબર, ઘણી જગ્યાએ એવું વધારે પડતું પૂર આવ્યું પાણી એવું લોકો શું થશે ફસાશે અને મૃત્યુ પામતા હોય છે. તો કે વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર અસર કરે છે. જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય? શું કહે છે કે વધુ વરસાદ પડે તો શું થાય? હવે આવશે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થશે? તો કે શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધુ સમય વરસાદ ન પડે તો શું થશે? તો કે તો તે દુષ્કાળ સર્જાશે. શું સર્જાય? તો કે દુષ્કાળ, બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની ઘટ થાય છે. કારણ કે તે વરસાદ સ્વરૂપે પાછું નથી ફરતું એટલે જમીન સુકાઈ જાય છે, ભૂગર્ભ જળમાં ઘટાડો થાય છે, તેનાથી દુષ્કાળ આવી શકે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ પડે છે. કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે સાંભળ્યું હશે. શું તમે જાણકારી મેળવી છે કે આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? આ પરિસ્થિતિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓનું શું થાય છે? તો કે તમારા માતા પિતા તથા પડોશી સાથે ચર્ચા કરીને સમાચારપત્ર તથા સામયિકમાં વાંચીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો. આપણે પાણીને કેવી રીતે સુરક્ષિત કરી શકીએ? શું કહે છે? પાણીને કેવી રીતે આપણે બચાવી શકીએ? તે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીની માત્રા એક નાનો ભાગ જ છે. વનસ્પતિઓ, પ્રાણીઓ તથા મનુષ્યો માટે મહાસાગરો આવેલા છે જેને સીધું વાપરી શકાતું નથી. શું છે? તો કે આપણે મહાસાગરો છે, દરિયાઓ છે, એનું પાણી આપણે સીધું વાપરી નથી શકતા. શું કામે? તો કે ક્ષારવાળું હોય છે અને ખારું હોય છે. જ્યારે ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકાતો નથી. પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે તે ઘટતો જાય છે. પાણીની માગ પ્રતિદિન વધી રહી છે. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે. મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે અનેક લાંબી કતારો દેખાવી એ એક સામાન્ય દ્રશ્ય છે. ખાવાની વસ્તુઓના ઉત્પાદન અને ઉદ્યોગમાં પણ પાણીના વધારે જથ્થો ઉપયોગ થઈ રહ્યો છે. આવા જ કારણોથી વિશ્વના મોટાભાગમાં પાણીની ઘટ થઈ રહી છે. આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી આપણે પાણીનો બગાડ ન થાય. બરાબર, ચલો હવે કે છે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો. બરાબર, શું કરશું? તો કે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો તે આપણને ખ્યાલ જ છે કે વરસાદનું પાણી આપણે ક્યાં પડે? તો આપણા ધાબા ઉપર પડશે. તો આપણે ભોતરિયાનો ટાંકો છે એ શું કરશું? તો કે ભોતરિયાનો ટાંકો ભરવા માટે આપણે પાઇપ લગાવશું અથવા તો પહેલાં આપણે જે આપણે હોય ને શું આપણે ધાબું હોય ધાબું ધોશું એ ધોઈ પછી આપણે પાણીનો સંગ્રહ કરશું. બરાબર ને? તો હવે કે છે વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનો સંગ્રહ કરી પછી તેના ઉપર ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતા વધારવું. બરાબર, શું કહે છે કે આપણને ખબર જ છે કે વરસાદ આવે તો વરસાદનું પાણી છે એ મ્યુનિસિપાલિટીવાળા શું કરશે? ડેમમાં નાખશે અથવા તો કોઈ બરાબર નદી બનાવશે, નદીઓમાં કૂવામાંની પાણી જશે અને એ પાણી પછી આપણને કેમ પ્રાપ્ત થશે? તો કે પછી એ પાણી આપણને વાપરવા માટે પ્રાપ્ત આસાનીથી થશે. તો હવે કે છે વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેના ઉપયોગ કરતો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે. આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે. વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે ત્યાં એકત્રિત કરો. વરસાદના એ પાણીનું શું થાય છે? જે એવા વિસ્તારમાં પડે છે જ્યારે મોટાભાગે સિમેન્ટ ક્રોકિંગના રસ્તાઓ અને મકાનો હોય છે તે નાળાઓમાં વહી જાય છે, ખરું ને? આ પ્રકારે વરસાદના પાણીનો કેટલાક ભાગ વહીને નદીઓ અથવા તો સરોવર સુધી પહોંચી જાય છે જે અત્યંત દૂર હોય છે. પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે. વરસાદના પાણીનો સંગ્રહ અહીં બે રીતનો કરવામાં આવે છે. બરાબર, છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. તો કે આ રીતમાં
મકાનની છત પર એકત્રિત વરસાદ પાણીને સંગ્રહણ ટેકમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. આ પાણીમાં છત પર રહેલી માટીના કણો હોઈ શકે છે, જેને ઉપયોગ કરતા પહેલાં ગાળવું આવશ્યક છે. આ પાણીને સંગ્રહ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતરતી ભૂગર્ભ જળની પૂર્તિ કરે છે. હવે કે છે બીજી રીત, તો કે એક બીજો વિકલ્પ એ છે કે રસ્તાની બાજુ ઉપર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ. જેથી શું થશે, તો કે જેથી જે પાણી તમને હેન્ડપંપ દ્વારા બરાબર છે એ તમને પ્રાપ્ત થશે, બરાબર ને? એટલે આ બે રીત હતી પાણી કઈ રીતે સંગ્રહ કરવું. હવે આના પછી આપણે ચેપ્ટર 15 કરીશું, બરાબર.